नमस्कार, स्वागत है आपने न्यूज पॉइंट में। समाचारों की साथे हूं छु विशाल। समाचार विगतवार जो ये ते पहला नजर करी लिए आज नी हेडलाइंस ऊपर। राजस्थानना आबू रोड पासे भीमाणा गाम नजीक हाईवे पर अकस्मात सर्जायो अकस्मात में बे बाळको सहित पांच ना मौत निपजा छे। बनासकांठा जिल्लाना कंबोई गामे 2015 मां रेलवे द्वारा वीराना तळाव अतिशय ऊंडू करवाथी खेडूतनी जमीन धोवाण थतुं होवानी मीडिया समक्ष ठालवी हैयावराळ। महाचक्रवातना पगले साबरकांठा जिल्लाना विजयनगरना हरणाव जळाशय पूर्ण सपाटी भरायेल होय तकेदारीना भागरूपे 10 गामोने एलर्ट जाहिर करवामां आव्या। હવે સમાચાર જોઈશું વિસ્તારથી। બુલેટિનમાં આગળ વાત કરીશું અકસ્માતની ઘટના સામે આવીશે। વાત કરી રાજસ્થાનના આબુ રોડ પાસે ભીમાણા ગામ નજીક અમદાવાદથી રામદેવરા તરફ જઈ રહ્યા હતા ત્યારે જ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં આગળ જતા ટ્રક પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બે બાળકો સહિત પાંચના મોત નિપજ્યા હતા। રાજ્યભરમાં વધતા જતા વાહન વ્યવહારના પગલે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા જાય છે, ત્યારે રાજસ્થાનના આબુ રોડ પાસે પણ દર વખતની જેમ આ વખતે પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। રાજસ્થાનના આબુ રોડ પાસે ભીમાણા ગામ નજીક અમદાવાદથી રામદેવરા તરફ જઈ રહ્યા હતા ત્યારે હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં આગળ જતા ટ્રક પાછળ કાર ઘૂસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત। અકસ્માતમાં બે બાળકો સહિત પાંચના મોત થયા હતા। અકસ્માતમાં પાંચના મોત, જ્યારે નવને ગંભીર ઇજાઓ થતાં આબુ રોડના સરકારી દવાખાનામાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। અકસ્માતનો ભોગ બનેલ તમામ લોકો મધ્યપ્રદેશના હોય એવું જાણવા મળી રહ્યું છે। બધા લોકો અમદાવાદથી રામદેવરા તરફ જઈ રહ્યા હતા ત્યારે આબુ રોડ પાસે સર્જાયો હતો આ અકસ્માત। જે અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડી 108 સેવાને જાણ કરતા મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે અને ઘાયલોને સારવારથી આબુ રોડના સરકારી દવાખાને લઈ જવાયા હતા। ત્યારબાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, વિનોદ સીડાભી, અમીરગઢ। મહત્વપૂર્ણ સમાચારોમાં વાત કરીશું। બનાસકાંઠા જિલ્લાના કંબોઈ ગામે 2015 રેલવે દ્વારા વીરાણા તળાવ અતિશય ઊંડું કરવાથી ખેડૂતની જમીન ધોવાણ થતું હોવાની મીડિયા સમક્ષ હૈયા વરાળ ઠાલવી હતી। બનાસકાંઠા જિલ્લાના કંબોઈ ગામે 2015 રેલવે દ્વારા વીરાણા તળાવ અતિશય ઊંડું કરવાથી ખેડૂતની જમીન ધોવાણ થતું હોવાની મીડિયા સમક્ષ હૈયા વરાળ। કંબોઈ ગામના ખેડૂત ખાતેદાર ઠાકોર મથુરજી અમુજી ખાતા નંબર 302 સર્વે નંબર 354ની બાજુમાં આવેલ કંબોઈ ગામ પંચાયતની માલિકીના સર્વે નંબર 353 વીરાણા તળાવમાંથી 2015 પાટણ ભીલડી રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા માટીનું ખોદકામ વધુ પડતી ઊંડાઈ થતાં અમારા ખેતરમાં ચોમાસા દરમિયાન વરસાદથી ધોવાણ થતાં મોટી મોટી ખાઈઓ પડી જમીન ધોવાણ થયું હોવાની, આજુબાજુના ખેતરોમાં જવાના રસ્તા તેમજ ખેતરોનું ધોવાણ અટકાવવા અને ખેડૂતોને રસ્તો રિપેર કરી આપવાની અને વીરાણા તળાવની માટી કઈ રીતે આપેલ જેની તપાસ કરી ઘટતું કરવાની લેખિત રજૂઆત કલેક્ટર શ્રી બનાસકાંઠા, મામલતદાર શ્રી કાંકરેજ, તાલુકા વિકાસ અધિકારી શ્રી કાંકરેજને લેખિત રજૂઆત કરી હોવાનું જણાવતા હતા। મારા જ ખેતર પાસે તળાવ આવેલું છે, પછી કંબોઈથી હું બોલું, બરાબર બરાબર બોલું, પછી મારું સર્વે નંબર ખાતા નંબર 302, મારું ખેતર વારંવાર ધોવાય જાય છે સર્વે નંબર, બરાબર સર્વે નંબર તો હા બરાબર બોલો, હા બોલો, અરે 27 હા જે તે હોય બોલો ને, સર્વે નંબર બોલી દો 27 29 હા બરાબર હા, તળાવ બહુ અતિશય ઊંડું કરવાથી મારા વારંવાર મારું ધોવાય છે ખેતરનું ધોવાનું નુકસાન, ઉંડરવાળા કોતરા અને ઉંડરવાળા કોતરા એટલે અતિશય ઊંડું ખોદ્યું છે, એટલે મેં મીડિયા દ્વારા આ સરકારને વિનંતી કરું છું, બરાબર, એટલે મારું ના ધોરાયું બહુ જ કામ કરી આલો, બરાબર માટે કોણ માટે રેલવે દ્વારા રેલવેમાં જઈ જાય માટે રેલવેમાં હા રેલવેમાં એટલે
માટી કોઈ વેચાણ આલેલે કે અમને લઈ ગયા એ બધી મને ખબર નથી પણ હું રહેતો બહાર એ વખત મારું ખેતર હું ભાગે ભાબા હાલતો હતો બરાબર હું રહેતો સિદ્ધપુર એટલે હાલ વરસાદ વધારે વધતો છે વરસાદ થાય એટલે મારું અડધું ખેતર જતું રહ્યું છે બરાબર પછી ફોન કરજો યાર કેમ ફોન કર્યો કઈ સાલમાં આર્યું બન્યું છે 2015 માં 2015 માં 2015 માં તળાવ ઊંડું 2015 માં એ વખત અમે હાજર નતા એટલે અમે કઈ ના શક્યા તળાવ ગોદાઈ ગયું રેલવે માટી લઈ ગઈ બરાબર કને આપ્યું એ મને ખબર નથી શું નામ છે તમારું મારું નામ મથુર આખો મથુરજી અમુજી બુલેટિનમાં આગળ વાત કરીશું વિજયનગરના હરણાવ જળાશય પૂર્ણ સપાટીએ ભરાયેલ હોય તકેદારીના ભાગરૂપે 10 ગામોને એલર્ટની સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં મહાચક્રવાતને લઈને તમામ વહીવટી અધિકારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે અને તમામને સ્ટેન્ડ ટુ રહેવા માટે ઉપરીતંત્ર દ્વારા આદેશ કરાયા છે જેના પગલે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં પણ મહાચક્રવાતના પગલે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના હરણાવ જળાશય પૂર્ણ સપાટીએ ભરાયેલ હોય તકેદારીના ભાગરૂપે 10 ગામને એલર્ટની સૂચના અપાઈ છે મહા વાવાઝોડાને લઈ વરસાદની આગાહીને ધ્યાને રાખી આગામી 5 દિવસ માટે અપાયો એલર્ટ વધુ વરસાદ ઉપરવાસમાં વરસે તો જળાશયમાંથી હરણાવ નદીમાં પાણી છોડવાની શક્યતાને લઈ સિંચાઈ વિભાગે એલર્ટની સૂચના જારી કરી છે વિજયનગર તાલુકાના 7 ગામો અને ખેડ બ્રહ્માના 3 ગામોના સરપંચ અને તલાટીઓને સતર્ક કરાયા છે જેમાં સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરના આંતર સુબ્બા મતાલી બંધણા વીરપુર અભાપુર ધોળીવાવ અને આંતરિક ખેડ બ્રહ્માના વાઘા કંપા સઘરા કંપા અને સિલવાડ વગેરે જેવા ગામડાઓમાં અણધારી કુદરતી આફતને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે અનસ પઠાણ ફરાદ પઠાણ એન્ડ કંપની દ્વારા પાલનપુર મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ પ્રીમિયમ લીગ SPL ક્રિકેટ ટુર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનસ પઠાણ ફરાદ પઠાણ એન્ડ કંપની દ્વારા પાલનપુર મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ પ્રીમિયર લીગ SPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું દીપાવલીના દિવસથી ચાલુ થયેલ ટુર્નામેન્ટમાં ગુજરાતની 28 ટીમ આવી હતી સતત 8 દિવસ રોજની 4 મેચ રમાતી હતી જેની ફાઇનલ 3/11/2019 રોજ ફિઝા 11 અને આફ્રિકા 11 વચ્ચે યોજાઈ હતી જેમાં પ્રથમ બેટિંગ કરતા અલ્ફિયા 11 12 ઓવરમાં 130 રન ખડક્યા હતા તેના જવાબમાં ફિદા 11 10 ઓવરમાં 131 રન કરી મેચ જીતી લીધી હતી જ્યારે આ ટુર્નામેન્ટમાં સહયોગ કરનાર સાગર જાની અલ્પેશ પટેલ ફલફત ગાસુરા હોપ હોસ્પિટલ નસ્કલેસો ટ્રોફી મોમેન્ટો આપી સહકાર આપ્યો હતો ફાઇનલ વિજેતા ફિઝા ટીમના કેપ્ટનને સાગર જાની અલ્પેશ પટેલ રશીદ ખાન પઠાણ અને સીતાબ કાદરી ટ્રોફી એનાયત કરી હતી વધુ સમાચારો જોઈશું તે પહેલા અત્યારે સમય થયો છે એક બ્રેકનો ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસા શહેરના રમણીય વિસ્તારમાં ઝડપથી વિકસતા જતા વિસ્તારમાં વૃદ્ધિ અને સમૃદ્ધિની અનેક તકો લઈને આવી રહ્યું છે સાલિગ્રામ એમ્પાયર ઓફિસ રેસ્ટોરન્ટ સુપરમાર્કેટ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવા કોઈ પણ વ્યવસાય માટે એક અનુકૂળ તથા શ્રેષ્ઠ વિકલ્પ એટલે સાલિગ્રામ એમ્પાયર અત્યાધુનિક સુવિધાઓ સાથે આપો આપના વ્યવસાયને એક સફળ ઉડાન તમારી સફળતાને જ્યાં મળશે ઊંચી ઉડાન એટલે સાલિગ્રામ એમ્પાયર
વેલકમ બેક. હવે આગળના સમાચારો ઉપર નજર કરીશું. ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ યુસુફ ખાન બેલીમ વિરુદ્ધ 11 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી જણાવ્યું હતું કે પ્રમુખ ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં ઠરાવેલા ફરજો બજાવવામાં નિષ્ફળ અને અસમર્થ નીવડ્યા છે. નવા વર્ષના આરંભે જ ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ યુસુફ ખાન બેલીમ વિરુદ્ધ 11 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી જણાવ્યું હતું કે પ્રમુખ ગુજરાત નગરપાલિકા અધિનિયમના ઠરાવેલ ફરજો બજાવવામાં નિષ્ફળ અને અસમર્થ નીવડ્યા છે. સભ્યોને વિશ્વાસમાં લીધા વિના સત્તાનો દુરુપયોગ કરી મનસ્વી વહીવટી થકી નાણાંનો બગાડ કરી ભ્રષ્ટાચાર આચરેલ છે. નગરમાં સફાઈ આરોગ્ય જેવી પ્રાથમિક સવલતો આપવામાં પણ ઉણા ઉતર્યા છે તેવા આક્ષેપો કરી અવિશ્વાસને દરખાસ્ત લાવવાની ફરજ પડી છે તેમ ઉમેર્યું હતું, જેના કારણે પાલિકામાં 9 જૂનના એંધાણને લઈ નગરમાં શિયાળાના આરંભે જ ગરમાવો છવાયો છે. દરખાસ્ત રજૂ કરનાર સભ્યોમાં ગીતાબેન રામચંદભાઈ વાઘેલા, શારદાબેન જોરાભાઈ પ્રજાપતિ, સવદાનભાઈ જોધાભાઈ પટેલ, દજાભાઈ બુધરાભાઈ તરક, તરુણબેન ઈશ્વરસિંહ રાજપૂત, જબરસિંહ સવાજી રાજપૂત, ઇન્દુબેન રાજેશકુમાર જોશી, જ્યોત્સનાબેન યોગેશભાઈ ત્રિવેદી, કિરણબેન સંજયભાઈ સોની, ઉમાકાંત ગણપતલાલ મિસ્ત્રી, હીરાલાલ ન્યાલચંદ ઠક્કરનો સમાવેશ થાય છે. પરમ પૂજનીય શ્રી સ્વામી લીલાસા મહારાજની 46મી પુણ્યતિથિ સ્વામી લીલાસા કુટિયા પાલનપુર ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજનીય શ્રી સ્વામી લીલાસા મહારાજની 46મી પુણ્યતિથિ સ્વામી લીલાસા કુટિયા પાલનપુર ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આજરોજ સવારે 7 કલાકે મહાઆરતી, સવારે 9 કલાકે શોભાયાત્રાનું શહેરના વિવિધ માર્ગો ઉપર વિવિધ સ્થળે સ્વાગત કરવામાં આવ્યું, જેમાં પ્રસાદ, ફૂલહાર, ઠંડા પીણા તેમજ નાસ્તાનું આયોજન કરેલ. શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી પરત સ્વામી લીલાસા કુટિયા ખાતે બપોરે 1 વાગે લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવેલ, જેમાં પાલનપુર સિંધી સમાજ, સિંધી ખત્રી સમાજ તેમજ સ્વામી લીલાસા સેવા સમિતિ દ્વારા આ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. મહત્વપૂર્ણ સમાચારોમાં વાત કરીશું. બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ચાલુ વર્ષે મગફળીનું સારું ઉત્પાદન થયું છે અને જેને લઈને માર્કેટ યાર્ડ મગફળીની આવકથી પણ ઉભરાઈ ઉઠ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ચાલુ વર્ષે મગફળીનું સારું ઉત્પાદન થયું છે, જેને લઈ ડીસા માર્કેટ યાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ ઉઠ્યું છે. જો કે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી લેવાની જાહેરાત કરવા છતાં શિયાળુ વાવેતર સહિત આર્થિક ભીડના કારણે ખેડૂતો ખુલ્લા બજારમાં 800 થી 970 રૂપિયા મણના ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે. પરંતુ સતત આવકોથી ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીના ઢગ ખડકાઈ જવા પામ્યા છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા ડીસા માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત પેદાશોની હરાજી દ્વારા ખરીદી થાય છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે રીતે પારદર્શક વહીવટ થાય છે. ડીસા માર્કેટ યાર્ડમાં વિવિધ પાક જેવા કે ઘઉં, બાજરી, મકાઈ, એરંડા, રાયડો સહિત વિવિધ કઠોળ ઉપરાંત મગફળીની પણ મોટા પ્રમાણમાં હરાજી થાય છે. ચાલુ સાલે ડીસા તાલુકામાં વરસાદ પણ પૂરતો પડતા મગફળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થયું છે અને પાક તૈયાર થઈ જતાં તેના વેચાણ માટે ખેડૂતો ડીસા માર્કેટ યાર્ડ ખાતે આવી રહ્યા છે. જો કે હાલમાં દિવાળી વેકેશન બાદ 5મના રોજ માર્કેટ ખુલતા છેલ્લા 5 દિવસમાં મગફળીની બમ્પર આવકો થવા પામી હતી અને સોમવારે મગફળીની 38,000 બોરી ઉપરાંત આવક થવા પામી હતી અને હરાજી દરમિયાન પ્રતિ 20 કિલોના ભાવ 850 થી 950 રહેવા પામ્યો હતો. છેલ્લા 4 દિવસમાં માર્કેટ યાર્ડમાં મગફળીની 1,16,000 બોરીની આવક થવા પામી હતી. જો કે હાલમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનું મોકૂફ રાખ્યું છે, તેથી માત્ર 2 ખેડૂત મગફળી વેચવા આવ્યા હતા અને માત્ર 43 બોરીની ખરીદી થવા પામી હતી. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રાજપૂત કરણી સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આજ રોજ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સિંહ દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજ શેખાવતજી વિરુદ્ધ તારીખ 31/10/2019 રોજ રાપર પોલીસ સ્ટેશનમાં તેમના ભાષણ ઉપર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને લઈને આજ રોજ જિલ્લા કલેક્ટર સાહેબે તેમજ તમામ અમીરગઢ સહિત સુઈગામ તાલુકામાં પ્રાંત કલેક્ટર સાહેબશ્રીને કરણી સિંહ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે રાપર મુકામે જે ફરિયાદ કરવામાં આવી એ ખોટી ફરિયાદ છે, જે પરત લેવામાં આવે અથવા સરકારશ્રી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે, નહીંતર આવનારા સમયમાં કરણી સેના દ્વારા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપી છે, જેમાં સરહદી સુઈગામ ખાતે વાવ સુઈગામ થરાદ અમીરગઢ તાલુકાના રાજપૂત કરણી સેનાના પ્રભારીઓ પ્રમુખો સહિત હોદ્દેદારો હાજર રહી ખોટી ફરિયાદ બદલ રોષ વ્યક્ત કર્યો હતો. તારીખ 31/10/2019 શ્રી રાજસિંહ શેખાવત અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ એમના ઉપર ખોટી રીતે રાપરમાં એટ્રોસિટીનો કેસ થયો છે, તો એ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આ ખોટી રીતના કેસ થયો છે, તેની તપાસ થઈ અને ઝડપીથી એનો નિવેડો લાવે, અને તે ઉપરાંત જો આ વસ્તુ આગળ ચાલી તો અમે આવતા 11 તારીખના સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાના છીએ અને એમાં અમે આત્મવિલોપન અને ઉપવાસ પર બેસવાની તૈયારી દર્શાવવાના છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીશું આજની હેડલાઇન્સ ઉપર. રાજસ્થાનના આબુ રોડ પાસે ભીમાણા ગામ નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2 બાળકો સહિત 5ના મોત નિપજ્યા છે. બનાસકાંઠા જિલ્લાના કંબોઈ ગામે 2015 રેલવે દ્વારા વીરાના તળાવ અતિશય ઊંડુ કરવાથી ખેડૂતની જમીન ધોવાણ થતું હોવાની મીડિયા સમક્ષ ઠાલવી હૈયાવરા. મહાચક્રવાતના પગલે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના હરણાવ જળાશય પૂર્ણ સપાટીએ ભરાયેલ હોય તકેદારીના ભાગરૂપે 10 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા. તો આ સાથે જ મહત્વપૂર્ણ સમાચાર અહીં પૂર્ણ કરીશું. વધુ સમાચાર માટે આપ જોતા રહેશો ન્યૂઝ પોઈન્ટ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.